नमस्कार मित्रों, स्वागत छे तमारु ए वन गुजराती यूट्यूब चैनल मा। मित्रों आज आपणे वात करीशुं कड़ा गाम मा बिराजमान सिद्धेश्वरी माता ना इतिहास विशे। मित्रों सिद्धेश्वरी माता सिंध प्रदेश मा सिकोतर माता ना नामे प्रख्यात हता। सिंध प्रदेश नो राजा हमीर सुमुरो जेओ मुसलमान हता अने तेमनी पत्नी ककु जेओ माताजी ना परम भक्त होवाथी माताजी तेमनी साथे साक्षात वातो करता। एटलू ज नहीं, हमीर ककुनी भक्ति थी प्रसन्न थईने माताजी हमीर ककुनी 150 पैसोनी रखेवाड़ी जाते करता हता। माताजीनी अपार भक्ति ने कारणे हमीर माताजीना पुआ हता अने माताजी अलग अलग स्वरूपे हमीर जोड़े वातो करता। आ बाजू पाटणना राजा सिद्धराजे हमीर ककुनी 150 पैसो चोरवानो निर्णय कर्यो। हमीर ककुनी 150 पैसो चोरी पाटण लाव्या त्यारे ककुए मां सदीने मेणा टोणा मार्या अने पैसो पाछी लावा कह्यो। हमीर ककुनु मेणु सांभळीने सदी वढियारमां वरणा आवीने कीधुं, खोડિયાર હું પાટણ મારી 250 પૈસો લેવા પાટણ જાઉં છું। ખોડિયાર બોલ્યા કે હું પણ તારી સાથે આવું છું। એટલે સદીએ ખોડિયારને કીધું કે ના, હું એકલી જ પહોંચી વળીશ। અને રાતના 12 વાગ્યે સદી પાટણના દરવાજે ઉતરી। સિદ્ધરાજ રાજાને ખબર હતી કે સદી તેની પૈસો લેવા ચોક્કસ આવશે, એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા પર પીરાઈ ગોઠવી હતી, કેમ કે સદી પૈસો લેવા આવે તો પાટણમાં ન આવી શકે। એટલે સદી પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કહ્યું કે બોન ક્યાં જાય છે? આ દરવાજા પર અમારી ચોકી છે, તમને પાટણની અંદર નહીં જવા દઈએ। એટલે સદી બોલી કે અલ્યા પીરો, મેં સદીએ સિદ્ધરાજ રાજાનું મેણું પાકવા આ પૈસો આપી હતી અને હવે પૈસો પાછી લીધા વગર હું સદી પાછી નહીં વળું। આ પાટણના પીર સમજી ગયા કે સદી પૈસો લીધા વગર પાછી વળશે નહીં, એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સદીને કહ્યું કે સદી તું તારું સત બતાવે અને અમે પીરો જેમ કહીએ તેમ કરે તો પાટણના દરવાજા અંદર જવા દઈએ। એટલે સદી બોલ્યા કે તમારે કેવા પારખા લેવા છે? એટલે પાટણના પીર બોલ્યા કે સદી, અમે તને એક સૂતરનો દોરો આપીએ, આ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધી હિંચકા ઝૂલી બતાવે તો અમે તને પાટણમાં જવા દઈએ। એટલે સદી બોલ્યા કે અલ્યા પીરો, લાવો તમારો સૂતરનો દોરો, હું સિંધમાંથી આવી છું પણ ગુજરાતમાં ખીલીને ના જાઉં, ઠીક પડે મારા અવતારને। સદીએ સૂતરનો દોરો બાંધી ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડી। સદી હિંચકા ઝૂલતી ઝૂલતી આકાશમાં ઉડવા માંડી અને સદીએ આ પાટણના પીરોને કહ્યું કે અલ્યા પીરો, તમારા પાટણના જેટલા પીરો હોય એની પીરાઈ મૂકો, જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો હું 12 ભવની બારવટી નહીં। સદીએ એક કૂદકો માર્યો, પાટણની રાણકી વાવે આવીને ઉતરી। બીજો કૂદકે સિદ્ધરાજ રાજાના મહેલમાં પહેડો માંડ્યો। પાટણના પીરોને પછડાટ આપીને સદી સિદ્ધરાજ રાજાના મહેલમાં આવી। મહેલમાં આવીને સદીએ રાણીવાસમાં ધૂણાપો મૂક્યો। રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી, રાજમહેલમાં હોહો મચી ગયો। પછી સદીએ કહ્યું કે સિદ્ધરાજ, હું મારી પૈસો લેવા માટે સિદ્ધની સદી આવી છું। સિદ્ધરાજ સમય પારખીને સદીના પગમાં પડી ગયો અને સિદ્ધરાજે સદીને કહ્યું કે તમે પૈસો લઈ જાઓ, પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું। એટલે સદી બોલી કે સિદ્ધરાજ રાજા, હું મારા હમીરને 250 પૈસો આપીને પાછી પાટણમાં આવું છું। અને સદી પૈસો લઈને સિંધમાં આવી। સદીએ હમીરને પૈસો આપી કહ્યું કે હમીર, તારું અને કકુનું મેણું મને વહમું લાગ્યું છે, આજથી હું સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણ જાઉં છું, આજથી તમારા અને મારા સદીના છેલ્લા રામ રામ। સિંધ મલક મૂકી રિસાઈને પાટણ આવી અને સિદ્ધરાજ રાજાને સપનામાં ઉતરી અને કહ્યું કે રાજા, હું સદી આવી છું, સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવી બેસાડજો, તું મને રાણકી વાવી બેસાડ, પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ સિંધ મલકની સદી નહીં, જા। સદી માતા પાટણની રાણકી વાવે બેઠા। ત્યારબાદ કડા ગામના વીરભણ રાવલને ખબર પડી કે સદી સિંધમાંથી રિસાઈને પાટણ રાણકી વાવે બેઠી છે, એટલે વીરભણ રાવલ સદીને પોતાના ગામ લઈ જવા માટે રાણકી વાવે આવ્યા।
વીરવણ રાવલે બે મહિના સુધી રાણકી વાવે સદી માતાની એક પગે ભક્તિ કરી. બે મહિના પછી સદી જાગી એટલે વીરવણ રાવલે કહ્યું કે સદી, હું તમને મારા ગામ લઈ જવા માંગુ છું. એટલે સદી બોલ્યા કે વીરવણ રાવલ, હું તારા ગામમાં, તું આગળ આગળ જા, હું સદી તારી પાછળ પાછળ આવું છું. પણ તું ક્યાંય બેસતો નહીં, જો તું રસ્તામાં બેસીશ તો હું ત્યાંથી આગળ નહીં વધું. એટલે વીરવણ રાવલ પાટણથી ચાલતા ગામના માર્ગે પડ્યા અને સદી વીરવણ રાવલની પાછળ પાછળ આવી રહી છે. આમ કરતા કરતા કડા ગામ આવ્યું. વીરવણ રાવલે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પી અને આગળ વધું. આ વીરવણ રાવલ એક સુકાઈ ગયેલ રાણના ટેકે ઊભા હતા. સલમ સળગાવી, બે ત્રણ દમ માર્યા. સલમ પીતા પીતા વીરવણ રાવલને નીંદર ચડી અને વચમાં સૂઈ ગયા. આંખ મીચાઈ ગઈ. વીરવણ રાવલ કડા ગામના પાદરે રાણના નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વીરવણ, હું સદી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું. એટલે સદીએ કડા ગામના સૂકી રાયણના ઝાડ નીચે આસન વાળ્યું. વીરવણને નક્કી થઈ ગયું કે સદી હવે મારા ગામમાં આવશે નહીં. એટલે વીરવણ રાવલ સદીને સૂકા રાયણના થાળે બેસાડીને તેના ગામના માર્ગે પડ્યો. પણ વીરવણ રાવલ રોજ કડા ગામના રાયણની ઝાડ નીચે સદી માતાની પૂજા કરવા આવતો. એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં બેઠી. એટલે મુખીએ વીરવણ રાવલને કહ્યું કે રાવલ, જો તમે સાચું કહેતા હોય કે મારી એક વાત સાંભળો. હું ગામનો મુખી છું અને મારી ઉંમર 50 વર્ષની છે. મારે કોઈ વસ્તાર નથી. જો તારી સદી પાટણથી અહીં કડા ગામ આવી હોય, તારી સદી માતાને કહો કે મને દીકરો આપે. આ મુખીએ કહ્યું ત્યાં સદી માતા વીરવણ રાવલને 16 કડાએ ધૂણવા ઉતરી અને કીધું કે મુખી, આજથી 9 મહિના અને 13 દિવસે તારી બૈરીને એક દીકરો આપું તો માનજે કે વીરવણ રાવલને સદી બોલી હતી. એટલે મુખીએ કહ્યું કે જો સદી તું મને 50 વર્ષના મુખીને દીકરો જ આપવા બેઠી હોત, કંઈક પતિત આપતી જાજે. એટલે સદી ફરીથી વાકટો કરીને બોલી કે મુખી, આ સુકાઈ ગયેલ રાણીને કાલે સવારે લીલા 3 ફણકા ના ફૂટે તો માનજે કે હું સદી બોલ્યા પછી બીજું નહીં બોલું. મિત્રો, બીજા દિવસે સુકી રાણ લીલી થઈ ગઈ. સદી માતા સિંધમાંથી પાટણ રાણકી વાવે આવે અને રાણકી વાવથી ગુજરાતભરમાં નીકળી અને ગુજરાતભરમાં સદીએ ડંકો વગાડ્યો. ઘણી ખમ્મા મારી માતા રાણી સદીને. મિત્રો, સદીમાં તમારા સૌની મનોકામના પૂરી કરે. જય સદીમાં.